दमन के सोमनाथ विस्तार के पिलानी उद्योग नामक कंपनी में लगे भीषण आग कई सवालों की ओर इशारा कर रही है। नमस्कार, मैं हूं मनीष मिश्रा, स्वागत करता हूं आप सभी दर्शकों का हमारे चैनल काम्या न्यूज नेटवर्क में। अगजनी का यह नजारा दमन के सोमनाथ इंडस्ट्रियल इलाके में स्थित पिलानी उद्योग की है, जहां पर मंगलवार की रात करीब 11 बजे कंपनी को आग ने अपने लपेटों में ले लिया। आग पर काबू पाने के लिए दमन वापिस लेकर वलसाड़ तक की अग्निशमन दल को आना पड़ा। चूंकि आग इतनी भीषण थी कि आग पर काबू पाने के लिए अग्निशमन विभाग को घंटों मशक्कत करनी पड़ी। लंबी कोशिश और मेहनत के बाद आग पर काबू पाया गया। इस अगजनी ने कंपनी प्रबंधन के साथ साथ संबंधित विभागों पर भी सवाल खड़े कर रहे हैं। इस मौके पर पहुंचे एक दमन के रहवासी ने इस अगजनी की सारी पोल खोलते हुए कई विभागों को भी सवालों के घेरे में लाकर खड़ा कर दिया है। देखिए यह रिपोर्ट। आ तमे जोई रह्या छो आ विस्तार छे सोमनाथ इंडस्ट्रियल एस्टेट ने अग्रवाल इंडस्ट्रियल एस्टेट नो एरियो छे। ना पीलानी उद्योग इंडस्ट्रीनु नाम छे पीलानी उद्योग। एमां जुओ आग भड़बड़ हलगी रही छे ने हमणे समय थई रह्यो छे 2:30 छे, रातना 2:30 छे आमां, ने आग पर काबू हजु करी नहीं शक्या अमारा अग्निशामक दल। पण हवे तमे नजीक जईने जुओ तो तेमां तमे जोई शको कि एक पण जातनी फायर सिक्योरिटी नामनी वस्तु ज नथी। अने बीजू आ तमे जुओ कि आटला बॉम्बा खाली थई गया, पर ते सत्ता पण हजु सुधी आ आग पर काबू नथी करी शक्या आपणा अग्निशमक दल लोक। કેમ કે આટલી મોટી ઉદ્યોગ છે ને એમાં એક પણ જાતની આમાં ફાયર પાઇપલાઇન નહીં જોઈ શકીએ આપણે। ભાઈઓ તમે જુઓ કે આપણે કેટલી વખત જોયું આપણે કે આપણી નાની નાની દુકાનો હોય ને તેમાં પણ ફાયરવાળા આવી જાય ને આપણને એમ કહે કે ભાઈ એનઓસી લાવો, એનઓસી વગર ઓક્યુપન્સી નહીં મળે, આ નહીં મળે, તે નહીં મળે ને આટલી મોટી ઉદ્યોગ તમે બાજુમાં જોઈ શકો કે રહેવાસી વિસ્તાર પણ છે આમાં। હવે આ આગ પર કાબૂ જો નહીં પામી શક્યા ને તો બહુ મોટી જાનનો ખતરો થઈ શકે છે। હવે કાલે હું આરટીઆઈ કરીશ અને અગ્નિશામક દળ પાસે આની એનઓસી છે કે નહીં છે તેની હું જાણકારી લઈશ। કાલે હું આરટીઆઈ કરીશ અને અગ્નિશામક દળ પાસે આની એનઓસી છે કે નહીં છે તેની હું જાણકારી લઈશ। અને પોલ્યુશન વિભાગ દમણનું જે એકદમ સુસ્ત છે, પહેલે પણ મેં તમને તમારા ચેનલના માધ્યમથી જણાવ્યું છે અને દેખાડાવ્યું પણ છે કે આટલા બધા લોકો પોલ્યુશનમાં બેદરકારી રાખે છે। હવે તમે જુઓ કે ગુજરાતમાં નિયમો બનેલા છે, આપણા પડોશી રાજ્ય ગુજરાતમાં નિયમો બનેલા છે, એમાં કેવું છે કે આવી આગ લાગે તો આ જુઓ તમે આ હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે, અને આટલે જુઓ કે પાણીનું પણ પ્રદૂષણ વધી રહ્યું છે। આ બોમ્બાનું પાણી ઇસ્તેમાલ થઈ તેનાથી પાણીનું પ્રદૂષણ વધે ને આ વધે, એની જવાબદારી કંપનીવાળાની હોય, એમની લાપરવાહીના લીધે આટલે આગ લાગી છે, કોઈનો જીવ પણ ખતરામાં આવ્યો છે, જીવને જોખમ બન્યો છે અને આપણું પ્રદૂષણને પણ નુકસાન થયું છે। પ્રદૂષણ વિભાગને હું વિનંતી કરું છું કે આવી ઇન્ડસ્ટ્રીઓ પર સખ્તથી સખ્ત કાર્યવાહી કરે અને ઇન્સ્યોરન્સ પકાવવાના જીવ પર લોકોના કામદારોના જીવને જોખમમાં નાખવા વાળી આવી કંપનીઓ પર સખત કાર્યવાહી કરે અને એના પર એક્શન લે ને મોટામાં મોટો દંડ ફટકારવામાં આવે તેના માટે હું વિનંતી કરું છું। અને જય હિન્દ જય ભારત સાથે આપણા વંદન।